ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે અને ખૂબ જ હેલ્ધી એવું દૂધી અને મગની દાળના શાકની રેસીપી લઈને આવી છું જો તમને દૂધી એકદમ બોરિંગ અને ફિક્કી લાગતી હોય તો એનું શાક એકવાર તમે આ રીતે બનાવીને ટ્રાય કરી જોજો તમને જમવાની ખૂબ જ મજા આવશે આજે દૂધીના શાકમાં આપણે ચણાની દાળની બદલે અડધો કપ જેટલી મગની મોગર દાળ એડ કરીશું અહીં મેં અઢીસો ગ્રામ જેટલી દૂધી લીધી છે એની સાથે આપણને એક લીલું મરચું એક ઇંચ જેટલું આદું અને એક ટામેટું જોઈશે આદુ મરચાની પેસ્ટ બનાવી લઈશું અને ટામેટાને આપણે બારીક સમારી લેવાનું છે દૂધીનું શાક જો તમારે મગની દાળ સાથે બનાવવું હોય તો મગની દાળને તમારે અગાઉથી પલાળવાની બિલકુલ જરૂર નથી ફક્ત એને પાણીથી ધોઈને આપણે બરાબર સાફ કરી લેવાની છે આ શાકમાં આપણે દૂધી અને દાળને અગાઉથી બાફવાના નથી એને ડાયરેક્ટ જ આ રીતે પ્રેશર કુકરમાં વઘારી લેવાના છે કુકરમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું અને વઘારમાં અહીં આપણે રાઈ અને જીરું એ બંને અડધી અડધી ચમચી જેટલું એડ કરી દઈશું રાઈ અને જીરુંને આપણે બરોબર ફૂટવા દઈશું થોડો મીઠો લીમડો એડ કરી દઈએ બે પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ આ શાકમાં જો તમારે લસણ મિક્સ કરવું હોય તો આદુ અને મરચાંની સાથે તમે લસણ લઈને પણ સાતરી શકો છો ટામેટાને હિમે એકદમ બારીક સમારી લીધા છે હવે આ બધું આપણે એકાદ મિનિટ માટે તેલમાં બરાબર સાંતળી લેશું હવે એ વઘારની અંદર જ આપણે અડધી ચમચી જેટલી હળદર અને સાથે એક ચમચી જેટલું લાલ મરચું પણ એડ કરી દઈએ હવે આ હળદર અને મરચાંને આપણે હલાવીને તેલમાં બરાબર મિક્સ કરી દઈએ એનાથી શાકનો કલર ખૂબ જ સરસ બનશે હવે આમાં આપણે દૂધી અને મગની દાળ એ બંને મિક્સ કરી દઈશું દૂધી એકદમ સોફ્ટ અને પાણીથી ભરેલી હોય છે એ ગળી ના જાય એટલા માટે અહીં આપણે તેને થોડીક મોટી સમારી લેવાની છે અને આ મગની દાળને ચરતા પણ બહુ વાર નથી લાગતી એટલે અહીં શાકમાં જો તમે દાળ પલાળીને લેશો તો પલાળેલી દાળ ખૂબ જ જલ્દીથી ગળી જશે અને શાક એકદમ ઢીલું બની જશે એટલે દાળની તમારે ફક્ત પાણીથી ધોઈને જ શાકમાં લેવાની છે આ શાક જો થોડું ઢીલું અને રસાવાળું હોય તો એ સ્વાદમાં થોડું વધારે સારું લાગે છે એટલે અહીં આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે અથવા તો એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું એડ કરી દઈએ અને છેલ્લે સ્વાદ મુજબ આમાં આપણે થોડો ગરમ મસાલો પણ એડ કરી દઈએ તો શાકમાં આપણે દૂધી અને મગની દાળ હોય એ પ્રમાણે ડૂબડૂબા પાણી નાખવાનું છે અને જો ઓછું પડે તો શાક બની ગયા પછી પણ તમે પાછળથી પાણી એડ કરી શકો છો દૂધી અને મગની દાળને ચડતા બહુ વાર નથી લાગતી એટલે અહીં આપણે મીડિયમ ફ્લેમ પર આની ત્રણ વિછલ બોલાવી લઈશું ત્રણ વિછલ પછી હવે ગેસને આપણે બંધ કરી દઈશું હવે અહીં ગેસ બંધ કરી દીધા પછી આ શાકને આપણે કૂકરની અંદર જ પાંચેક મિનિટ માટે બરાબર સીઝવા દઈશું અને બધી જ વરાળ નીકળી જાય પછી જ આપણે કૂકરને ખોલવાનું છે આ શાક એકદમ લાઇટ અને પચવામાં ખૂબ જ હલકું બને છે તો આ દૂધીનું શાક આજે આપણે દાળ મિક્સ કરીને બનાવીશું એટલે એની સાથે તમારે દાળ બનાવવાની જરૂર નથી આને તમે રોટલી સાથે કે પછી ભાત સાથે પણ સર્વ કરી શકો છો છેલ્લે બારીક સમારેલી થોડી કોથમીર મિક્સ કરીને શાકને હવે આપણે ગરમા ગરમ સર્વ કરીશું અને આ શાક બનાવો એમાં તમારે બિલકુલ ઘર પણ મિક્સ નહીં કરવાનું નહીંતર એનો ટેસ્ટ થોડો ડિસ્ટર્બ થઈ જશે તો આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે તમે જરૂરથી બનાવીને એકવાર ટ્રાય કરજો અને તમને જો પસંદ આવે તો આ વિડીયોની લિંક તમે બીજા લોકો સાથે પણ શેર કરજો અને તમારું ફીડબેક નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં જરૂરથી શેર કરજો થેન્ક યુ